નાનપુરાની આનંદ હોસ્પિટલના ડોક્ટરો ચેતન શાહની બેદરકારીને લઈને શ્રમજીવી પરિવારના બાળકોનું અવાજો બંધ થઈ જતા પરિવારે ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. નાનપુરા ખાતે આવેલ આનંદ હોસ્પિટલમાં વર્ષ 2007માં શ્રમજીવી પરિવારના માસૂમ બાળકની સારવાર કરાઈ હતી, ત્યારે ડોક્ટર ચેતન શાહ દ્વારા બેદરકારી દાખવાતા માસૂમ બાળકે અવાજ ગુમાવવાનો વારો આવ્યો હતો, જેથી પરિવાર દ્વારા ગ્રાહક સુરક્ષામાં અંગે કેસ કરાયો હતો, જ્યાં પણ પરિવાર કેસ જીતી ગયો હોવા છતાં આજ દિન સુધી ડોક્ટર ચેતન શાહ દ્વારા કોઈ પણ સહાય કરાઈ ન હોવાનો આક્ષેપ કરીને પરિવારે કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. નમસ્કાર, મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી, પ્રેસિડેન્ટ ઓફ આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ. આજરોજ કલેક્ટર કચેરી ખાતે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે ગોસ્વામી સમાજ અહીંયા એકત્ર થયો છે. આવેદનપત્ર આપવાનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે ગોસ્વામી પરિવારના એક દીકરાને ડૉક્ટરની બેદરકારીના કારણે સમસ્યા ઊભી થઈ છે અને એમના ઓપરેશન ફેલ જવાથી એ આજે 12 વર્ષથી બોલતો છે નહીં, જેના અનુસંધાને આજે અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. 2007ની ઘટના ઘટેલી છે. ઝેરી મેલેરિયા તાવ આવેલો, જેના અંદર વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા, ગળામાં હોલ પાડવામાં આવ્યો અને હોલની ઓપરેશનની બેદરકારીના લીધે, ડૉક્ટરની બેદરકારીના લીધે છોકરો આજે 12 વર્ષથી બોલતો નથી. 2010ની અંદર કેસ ગ્રાહક સુરક્ષા કેન્દ્રની અંદર દાખલ કરવામાં આવ્યો. 2014ની અંદર કેસ પણ જીતી ગયા, તેમ છતાં પણ આજે કોઈ પણ જાતનું મહેનતાણું આપવામાં આવ્યું નથી. અને પીડિત પરિવારની ફક્ત એક જ માંગ છે કે અમને જે કંઈ પણ ખર્ચો થાય છે, જે કંઈ પણ થયો છે અને હવે જે કંઈ પણ ઓપરેશન થવાના છે એનો ખાલી ખર્ચો જ જોઈએ છે. બીજી કોઈ પણ પ્રકારની માંગણી પીડિત પરિવારની છે નહીં. હોસ્પિટલ છે આનંદ હોસ્પિટલ અને ડૉક્ટરનું નામ છે ડૉક્ટર ચેતન શાહ, જેમના તરફથી નાનપુરામાં એમની હોસ્પિટલ આવેલી છે. ખરેખર એક નાના ગરીબ પરિવારને હેરાન કરવાનું આ 12 વર્ષથી એક કૃત્ય, ખરેખર જે ઘટના આપણે તક્ષશિલામાં જે ઘટના ઘટી છે એનાથી પણ વિકૃતા કૃત્ય કહી શકાય. 12 વર્ષથી છોકરો બોલી નથી શક્યો. તો મીડિયાકર્મીઓને હું એક બે હાથ જોડી કરબદ્ધ નિવેદન કરું છું કે આ સમાચારને આપની નૈતિક જવાબદારી સમજીને નૈતિક ભાગરૂપે આપ પોતાની આ જવાબદારી નિભાવશો અને તમામ જાગૃત નાગરિક તરીકે આપ સર્વને હું અપીલ કરું છું કે આ પરિવાર પીડિત પરિવારને ન્યાય મળે. ભારત માતા કી જય, વંદે માતરમ. 12 વર્ષથી ન્યાયની માંગ કરી રહેલા પરિવારે આખરે કલેક્ટરના ચરણે જઈને રજૂઆત કરી પોતાને ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.